नमस्कार विद्यार्थी मित्रों, धोरण 3 विषय गणित चैप्टर नंबर 8 वधु भारे कोण। तो विद्यार्थी मित्रों, आपणे वजनना एकम विषे वात करीए छीए। आगळना विडियोमां आपणे छे ए पाना नंबर 116 सुधी जोयुं हतुं। हवे आगळ जोईए। हवे पाठ्यपुस्तकमां पाना नंबर 117 खोलो। हवे आपणे जोईए तो के मस्त मस्त खीचड़ी। વંદનાએ નવી વાનગીઓ વિશે રેડિયો ઉપર સાંભળ્યું, તે તેને બનાવવાનો પ્રયત્ન કરે છે। તે જ્યારે વાનગી કેવી રીતે બનાવી તેની નોંધ કરે ત્યારે તે ગુંચવાઈ જાય છે। તે જે નોંધે છે એ આ પ્રમાણે છે। વાસણમાં 2 ચમચા પાણી રેડો, પાણી ઉકાળો અને તેમાં ઉમેરો 1 ચપટી દાળ, 1/2 કિગ્રા લાલ મરચું પાવડર, 1 વાટકું મીઠું, 1 ચમચી ચોખા નાખો, 2 વટાણા અને 8 ગ્લાસ રાઈના દાણા ઉમેરો અને છેલ્લે 1 કિગ્રા ડુંગળી ઉમેરો। દરેક વસ્તુનું મિશ્રણ કરો અને 15 મિનિટ માટે ઉકાળો। પરંતુ વંદનાને લાગે છે કે દરેક વસ્તુના જથ્થામાં કંઈક ઘણું જ ખોટું થયું છે, તો વસ્તુને તેના સાચા જથ્થા સાથે જોડવામાં તેને મદદ કરો। હવે વિદ્યાર્થી મિત્રો, ખીચડી બનાવવી હોય તો આપણે કઈ 2 મરચા, 2 ચમચા પાણી થઈ રહે નહીં, પછી 1 ચપટી દાળનો જોઈએ, 1/2 કિગ્રા લાલ મરચું, એ બધું છે, આ બધું છે, એ ગૂંચવાય છે એટલે તેને ખોટું લખ્યું છે। તો હવે આપણે છે એને સુધારીશું। તો અહીં જો 1 કિગ્રા છે એ ચોખા જોઈએ, 1/2 કિગ્રા દાળ, પછી તો કે વટાણા તો કે 1 વાટકો વટાણા, પાણી તો કે પાણી કેટલું જોઈએ આપણે, તો કે ખીચડી બનાવવા માટે 8 ગ્લાસ, તો કે 2 નંગ ડુંગળી, 1 ચમચી મીઠું, 1 ચપટી રાઈના દાણા અને 2 ચમચા લાલ મરચું પાવડર। તો ખીચડી બનાવવા માટે છે આવી રીતે વસ્તુની સામગ્રી જોઈએ, તો તે તમારે લખવાનું છે। હવે જોઈએ મહાવરો। તમારા ઘેર લાવેલી વસ્તુઓની યાદી કરો અને શોધી કાઢો કે એક વખતમાં દરેક વસ્તુ કેટલી લાવ્યા। તો કે વસ્તુઓના નામ ચોખા, તેલ, મરચાંનો ભૂકો, ખાંડ, દૂધ, ડુંગળી, આદુ વગેરે। તો જો વિદ્યાર્થી મિત્રો, તમને એક કોષ્ટક આપવામાં આવેલું છે, તો અહીં તમને વસ્તુનું નામ અને કેટલું લાવ્યા એ તમારે અહીં કોષ્ટકમાં લખવાનું છે। તો કે તમારા ઘરે એક વખતમાં લાવતી વસ્તુની યાદી બનાવવાની છે, મેં અહીં બનાવેલી છે, તો તમે તમારી જાતે પણ બનાવી શકો છો। તો અહીં જો ચોખા તો કેટલા આવશે, 5 કિગ્રા, પછી તેલ તો કે 5 લીટર, પછી મરચાંનો ભૂકો તો કેટલો લાવે, 1 કિગ્રા, ખાંડ તો કે 5 કિગ્રા, ડુંગળી તો કે 2 કિગ્રા, દૂધ તો કે 1 લીટર, આદુ 250 ગ્રામ, લોટ 10 કિગ્રા, મીઠું 1 કિગ્રા, બટાટા 2 કિગ્રા અને સાબુ તો કે 6 નંગ। તો આવી રીતે તમારે પણ વસ્તુની યાદી બનાવી અને પાઠ્યપુસ્તકમાં લખવાની છે। હવે જોઈએ તેમના વજનનું અનુમાન કરો અને સરખાવો। હવે વિદ્યાર્થી મિત્રો, તમને અહીં છે એ વજન આપવામાં આવેલું છે અને અહીં તમને અહીં અલગ અલગ છે એ બાજુમાં ચિત્રો આપેલા છે, હવે તમારે તેને સરખાવવાના છે। તો સૌ પ્રથમ પહેલાં અહીં બેગ આપવામાં આવેલી છે, તો બેગ છે એનું વજન અંદાજે કેટલું હોય, તો કે 10 કિગ્રા જેટલું હોઈ શકે, એટલે આપણે તેને છે એ બેગ સાથે 10 કિગ્રા આવશે, તો અહીં લખીશું આપણે 10 કિગ્રા। પછી જો અહીં તમને આપવામાં આવેલું છે તો કે કેરી, હવે તમે જો અહીં કેરીનું એક ચિત્ર આપવામાં આવેલું છે, તેનું વજન કેટલું હોય, તો કે તેનું વજન છે એ 1 કિગ્રા કરતાં કેટલું હોય, ઓછું હોય। પછી આપેલો છે અહીં હાથી, તો વિદ્યાર્થી મિત્રો હાથીનું વજન છે એ 1000 કિગ્રા કરતાં વધુ હોય, 1000 કિગ્રા કરતાં વધુ। હવે જોઈએ આપણે અહીં તમને
कूतरू एटले के कूतरानू बच्चू गलूडियू आपवामां आवेलू छे तो तेनू वजन केटलू होय तो तेनू वजन छे ए अंदाजे 2 किग्रा होय। पछी आपवामां आवेलो छे थेली तो के अहीं थेलो आपवामां आवेलो छे तेनू वजन केटलू होय तो के एनू वजन होय 80 किग्रा। अने पछी अहीं आपवामां आवेली छे गाय तो गायनू वजन केटलू होय तो के होय 400 किग्रा। तो आवी रीते आपणे छे ने सरखावाना छे। पछी हवे आपणे जोईए 3 नंबर। ओके, अनुमान करो के नीचेनामांथी कई वस्तुओनू वजन 1 किग्रा करता वधु अने कई वस्तुओनू वजन 1 किलोग्राम करता ओछू थशे। तो अहीं तमने छे ए वस्तु आपवामां आवेली छे। तो पहली तमने आपेली छे स्कूल बेग तमारी तो एनू वजन छे अंदाजे तमे करो तो के 1 किग्रा करता ए वधु जोए। पछी आपेलो छे तमारो कंपास बॉक्स तो एनू वजन 1 किलोग्राम करता ओछू होय। पछी अहीं आपवामां आवेली छे ईंट तो ईंटनू वजन छे 1 किलोग्राम करता वधु होय। पछी अहीं एक मोटू કોળું આપવામાં આવેલું છે તો કે કોળું છે 1 કિલોગ્રામ કરતા એનું વજન વધારે હોય। પછી આપવામાં આવેલા છે તમારા સ્લીપર એટલે કે બૂટની જોડી તો કે એનું વજન કેટલું હોય તો કે 1 કિલોગ્રામ કરતા ઓછું હોય। તો કે ત્રાજવું અને 1 કિગ્રાનું વજનિયું વર્ગમાં લાવો અને તમારા અનુમાનની ચકાસણી કરો। હવે આપણે પ્રશ્ન 4 જોઈએ। નીચેનામાંથી કયું વધારે ભારે છે તે શોધવા ત્રાજવાનો ઉપયોગ કરો। હવે વિદ્યાર્થી મિત્રો તમને અહીં છે એક ત્રાજવા આપેલા છે એમાં એક બાજુ બો અને બીજી બાજુ પાણીની બોટલ આપેલી છે। તો અહીં પ્રશ્ન પૂછો પાણીની એક બોટલ કે ક્રિકેટનો દડો બંનેમાંથી વજન વધારે કોનું હોય? તો કે જો વિદ્યાર્થી મિત્રો જે ભાગ નીચે નમેલો છે એનું વજન વધારે હોય તો અહીં લખીશું દડો કેવો હોય ભારે હોય છે। પછી તમારું પગરખું એટલે કે જોડો કે પેન્સિલ બોક્સ તો તમારે તેનું વજનના કાંટા દ્વારા વજન કરવાનું એટલે કે ત્રાજવા દ્વારા વજન કરવાનું છે। તો આ બંનેમાંથી કોનું વજન વધારે હોય તો કે પગરખાનું વજન વધારે હોય। પછી તમારું ગણિતનું પુસ્તક કે ગુજરાતીનું પુસ્તક તો વિદ્યાર્થી મિત્રો ગણિતના પુસ્તકનું વજન છે એ વધારે થશે। હવે અહીં આપેલો છે તમારી બેગ કે તમારા મિત્રની બેગ તો આ પ્રશ્નનો જવાબ તમારે જાતે લખવાનો છે। હવે પ્રશ્ન 5 જોઈએ। 1 કિગ્રા ભીની માટી અથવા રેતી લો, 2 થેલીઓમાં તેમના સરખા ભાગ કરો અને બંને થેલીઓમાં સરખું વજન છે કે નહીં તેની ખાતરી કરવા ત્રાજવાનો ઉપયોગ કરો। જો વિદ્યાર્થી મિત્રો તમને એક નીચે ચિત્ર આપવામાં આવેલું છે, એક બેગમાં છે એ ભીની માટી છે અને બીજી બેગમાં એક રેતી ભરેલી છે તો બંનેમાં જોઈ શકો છો કે બંનેનું વજન કેવું દેખાય છે તો કે સરખું દેખાય છે કે ભીની માટીની દરેક થેલીએ તમારું 1.5 કિગ્રા વજન છે। તમારી આજુબાજુની બીજી વસ્તુઓ માપવા તેનો ઉપયોગ કરો અને યાદી તૈયાર કરો। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલું છે 1.5 કિગ્રાથી ઓછા વજનવાળી વસ્તુઓ તો તમારી એવી વસ્તુઓની છે એ અહીં યાદી કરવાની છે અને 1.5 કિલોગ્રામથી વધારે વજનવાળી વસ્તુઓ તો કે એની પણ તમારે છે અહીં જાતે છે એ યાદી કરવાની છે। હવે વિદ્યાર્થી મિત્રો વજનિયા અને ત્રાજવા જોઈએ તો તમારી સૌથી નજીક ભંગાર વેચનાર વેપારીની, શાકભાજીની દુકાન અને કરિયાણાની દુકાનની મુલાકાત લો। તેઓ વાપરે છે તે વજનિયા તરફ ધ્યાન આપો અને શોધી કાઢો કે કોણ સૌથી મોટા વજનિયા વાપરે છે અને કોણ સૌથી નાના વજનિયા વાપરે છે। તમે આમાંના કોઈ વજનિયા જોયા છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે છે એ તમારી આજુબાજુમાં રહેતી ભંગારની દુકાન, શાકભાજી અથવા તો કરિયાણાની દુકાનની મુલાકાત લેવાની છે તો કે કોણ મોટા વજનિયા વાપરે વિદ્યાર્થી મિત્રો તો કે ભંગાર વેચનાર વેપારી છે એ જો મોટા વજનિયા વાપરશે તો કે ભંગાર વેચનાર
वेपारी तेमज करियाणानी दुकान होय त्यां पण मोटा छे ए वजनियानो उपयोग थतो होय छे अने शाकभाजीनी दुकान छे त्यां नाना वजनियानो उपयोग थतो होय छे। तो विद्यार्थी मित्रों मोटा वजनिया करियाणानी दुकाने जोवा मळे अथवा तो भंगा वेचनारनी दुकाने पण होय छे अने शाकभाजी वेचनार छे ए दुकानवाळा पासे छे ए नाना वजनिया होय छे। हवे विद्यार्थी मित्रों नीचेना चित्र जुओ तो के अहीं छे तमने अलग अलग वजनिया आपवामां आवेला छे। तो विद्यार्थी मित्रों जे अहीं छे ए एक स्त्री छे ए बाटलो ऊंचो करती तमे जोई शको छो ने एना हाथमां जे कांटो आपवामां आवेलो छे ते कांटाने स्प्रिंग कांटो कहेवामां आवे छे। पछी अहीं जे आपवामां आवेलो छे तेने तो विद्यार्थी मित्रों आ छे एक कांटा ने तमे चित्र जोई शको छो तेने मिकेनिकल कांटो कहेवामां आवे छे। पछी तमने नीचे आपवामां आवेलो छे एने तमे आ छे ए दुकाने जशो तो तमने आ मोटा भागे जोवा मळतो होय छे। तो आ कांटा ने तमारे डिजिटल अंक वाळो कांटो कहेवामां आवे छे। पछी अहीं छे ए तमे आवा જોયા હશે તો આને ત્રાજવું કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે આપણે અલગ અલગ છે એ છે વજનના કાંટાઓ વિશે માહિતી મેળવી। હવે આપણે આગળ જોઈએ નીચેના વજનિયા તમને કઈ દુકાનમાં જોવા મળશે તમારા મિત્ર સાથે ચર્ચા કરો। तो विद्यार्थी मित्रों अहीं तमने आपेलू छे 10 किलोग्राम। तो विद्यार्थी मित्रों 10 किलोग्राम नुं वजनियुं छे ए तमने करियाणानी दुकाने जोवा मळे छे। पछी आपेलू छे 2 किग्रा वाळू तो के आ छे ए वजनियुं तमने छे ए ભંગારવાળાની दुकाने पण जोवा मळी शके छे अने શાકભાજીની दुकान होय त्यां पण जोवा मळे। તેમજ 500 ગ્રામનું વજનિયું છે એ શાકભાજીવાળાની દુકાને પણ જોવા મળી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો આજે તમારે 170 થી 120 પાના સુધી પૂર્ણ કરવાનું રહેશે।